નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાકડાળ આરએમ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉદાહરણ નંબર 20 ચેપ્ટર નંબર 1 મેથ્સમાં ધોરણ 11 સાયન્સની ચર્ચાને આગળ વધારીશું. તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 20. ગણ યુ આપણને આપેલો છે 1 થી લઈને 10 સંખ્યા. 1 2 3 4 6 7 8 9 અને 10. ગણ એ આપેલો છે 1 3 5 7 અને 9. 1 3 5 7 અને 9 એડ્રેસ મેળવો, કશું જ નહીં. ગણના સભ્ય બાદ કરી દો તો 1 બાદ થશે, 2 બચશે, 3 બાદ થશે, 4 બચશે, 5 બાદ થશે, 6 બચશે, 7 અને 9 બાદ થશે, એટલે 8 અને 10 બચી જશે. દાખલો પણ પૂરો થઈ ગયો, એકદમ સરળ છે, કોઈ માથાકૂટ નથી. એક સહ શિક્ષણ આપતી શાળામાં ધોરણ 11 ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ યુ તરીકે લો તો ધોરણ 11 ની છાત્રાઓ છે એમને એ ગણ દઈએ તો સીધી ભાષામાં છે છાત્રા અને છાત્ર, એટલે કે ગર્લ્સ અને બોયઝ. સીધી ભાષામાં છે ને, ગર્લ્સ અને બોયઝ ભેગા થઈને ગણ યુ બનાવશે. ગર્લ્સ ને કાઢી નાખો તો માત્ર બચશે બોયઝ, એટલે ગર્લ્સ નો ડેશ પૂરક ગણ શું થશે? બોયઝ થઈ જશે. ઓકે, લખવાની પણ જરૂર નથી, આપણું કામ ડાયરેક્ટ પતી ગયું. ઉદાહરણ નંબર 21 ડાયરેક્ટ પતી ગયું. ઉદાહરણ નંબર 22 યુ બરાબર 1 2 3 4 5 અને 6. ગણ એ બરાબર આપણને આપેલો છે 2 અને 3. ગણ બી બરાબર છે 3 4 અને 5. તો એડેસ મેળવો, બીડેસ મેળવો, લખી દઈએ એડેસ બીડેસ એ યોગ બીડેસ એ યોગ, સોરી અહીંયા છેદ છે અને એ યોગ બી, આખો મેળવી લઈએ. અને સાથે સાથે બીજું કઈ જરૂર પડશે તો ના, અને તે પણ બતાવવાનું છે કે ભાઈ દ્વમર્ગનો નિયમ, આમાં જે દ્વમર્ગનો નિયમ થશે એ આપણે બતાવવાનો, એટલે કે સાબિત કરવાનો રહેશે. ઓકે, ચલો અહીંયા આપણું રકમનું કામ ખતમ થઈ ગયું. તો જોઈએ, સૌ પ્રથમ ગણ એ માંથી એ ડેશ, તો એના સભ્ય બાદ કરી નાખો, 2 અને 3 બાદ થશે એટલે વધશે 1 4 5 અને 6. હવે પી ડેશ ની વાત કરીએ, 3 4 5 બાદ થશે તો 1 2 અને 6 બચશે. હવે વાત કરીએ એ ડેશ છેદ બી ડેશ ની, બંનેમાં કોમન તો માત્ર 1 અને 6. ઓકે, હવે લઈએ એ યોગ બી, એ યોગ બી એટલે 2 3 4 અને 5. તો ચાલો બતાવવાનું છે ને ભાઈ કે ભાઈ એ યોગ બી આખાનો ડેશ, તો આખાનો ડેશ મેળવી લઈએ. એ યોગ બી આખાનો ડેશ એટલે એ યોગ બી છે 2 3 4 5, તો 2 3 4 5 બાદ કરીએ 2 3 4 5 એટલે વધશે 1 અને 6. પરિણામ એ છેદ બી ડેશ 1 અને 6, તો ઇઝ ઇક્વલ્સ ટુ હોવાથી ડાયરેક્ટ લખી શકાય એ યોગ બી આખાનો ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેશ છેદ બી ડેશ. તો આ દ્વમર્ગનો નિયમની સાબિતી હતી કે ભાઈ દ્વમર્ગનો નિયમ આવી રીતે મેળવી શકાય. આ ઉપરાંત તમે ચાહો તો બીજી સાબિતી એ યોગ બી આખાનો ડેશ એ ડેશ છેદ, ઓકે સોરી એ તો એનો નિયમ છે છેદ અને અહીંયા યોગ, તો આની પણ સાબિતી આ જ ઉદાહરણથી આપી શકો છો. તો ચાલો, આ હતું ઉદાહરણ નંબર 21 22 અને 20 21 22. હવે લઈએ સ્વધ્યેય 1.5 યુ બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9.
गण ए बराबर एक बे त्रण चार गण बी बराबर बे चार छ आठ डेस मेळवानो छे बहुत सिंपल वस्तु छे एक बे त्रण चार बात करो तो वच्चे मात्र पांच छ सात अने आठ लखी दीजिए स्वाध्याय 1.5 पहलो प्रश्न u बराबर 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 આપેલા નથી ચલો a બરાબર આપેલા છે 1 2 3 અને 4 1 2 3 અને 4 b બરાબર આપેલા છે આપણને 2 4 6 અને 8 2 4 6 અને 8 અને ગણ c બરાબર 3 4 5 અને 6 પહેલું જોઈએ છે a ડેશ બહુ સિમ્પલ છે 1 2 3 4 બાદ કરો 5 6 7 8 9 અને 10 ને લખી નાખીએ પછી જોઈએ છે એ લોકોને b ડેશ તો u માંથી b ને બાદ કરો u માંથી b ને બાદ કરશો એટલે 3 4 5 સોરી 2 4 6 8 બાદ થશે તો 1 વધશે 3 વધશે 5 7 8 બાદ થશે એટલે વધશે 9 a ડેશ b ડેશ આપણે મેળવી લીધા હવે જોઈએ છે a યોગ c ડેશ ચલો પહેલા તો a અને c નો યોગ મેળવીએ a 2 3 4 5 અને 6 ચલો હવે આમનો ડેશ છે તો આપણે લખી દઈએ u માઈનસ u માંથી બાદ કરી દઈએ તો કેટલા બાદ થશે 1 2 3 4 5 6 થી બાદ થશે તો બચશે માત્ર 7 8 અને 9 ઓકે ચલો હવે a યોગ b ડેશ a યોગ b ડેશ a યોગ b મેળવીએ અને જો એ નથી કરવું તો દમર્ગણ રૂલ્સ પણ લાગુ પાડી શકાય છે a ડેશ છેદ b ડેશ a યોગ b અને u માંથી બાદ કરો આની જેમ એ નથી કરવું તો a ડેશ છેદ b ડેશ લાગુ પાડી શકાય શા માટે મારી પાસે a અને આ b છે એટલા માટે અને a ડેશ માં અહીંયા 10 નહીં આવે ઓકે તો a ડેશ છેદ b ડેશ તો બાદ કરીએ તો 5 7 અને 9 બંને કોમન થશે 5 7 અને 9 ઓકે આ હતું આપણું a યોગ b ડેશ a ડેશ નો ડેશ ડેશ નો ડેશ તો ડેશ ના ડેશ ની વાત કરીએ તો ડેશ બરાબર a 5 6 7 8 9 છે u માંથી વાત કરો તો બચશે 1 2 3 4 5 ઓકે 5 નહીં આવે બસ 1 2 3 અને 4 જે ગણ એ છે 1 2 3 અને 4 1 2 3 અને 4 એટલે રૂલ સાબિત થાય કે ડેશ નો ડેશ પણ a નો એ જ ગણ રહેશે b - c નો ડેશ આનું ધ્યાન આપજો પહેલા તો b - c આરામથી મેળવી નાખો b - c તમને મળી જશે 2 4 માં છે બાદ કરી દેવાના 6 માં છે બાદ કરવાના 2 અને 8 એ બાદ કરશો એટલે આરામથી 1 થી 10 માંથી 1 થી 9 માંથી 2 અને 8 બાદ કરો તમારો જવાબ અહીંયા ખતમ પણ આપણે થોડીક નવી રીત અપનાવી b - c તમને લખાય b છેદ c નો ડેશ આખા ડેશ રૂલ્સ પ્રમાણે દ મર્ગના રૂલ્સ પ્રમાણે b ડેશ યોગ c મારી પાસે c પણ છે અને b ડેશ પણ છે તો યોગ લેવાનો છે 1 3 4 5 6 7 ને 9 1 3 4 5 6 7 અને 9 તો 2 અને 8 ઓટોમેટિક બાદ થઈ ગયા છે ચલો હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ અને
એમને ક્લિયર કરીએ તો પ્રશ્ન નંબર 2 એવો છે કે યુ માં એ બી સી ડી ઈ એફ જી એચ આપેલા છે તો નીચેના ગણના પૂરક ગણ મેળવો એ તો એકદમ આસાન છે એમને હોધી કાઢીએ ગણ એ બરાબર એ બી સી બાદ કરો તો ડી ઈ એફ જી અને એચ એનો એ ડેશ થશે ગણ એ નો ડેશ રેડેશ B बराबर D E F G से तो A B C आउशे गण C बराबर A C E G से तो आउशे C नो डेस बराबर B C आप अच्छा तो नहीं लिए D आउशे F आउशे अने H आउशे अने गण D बराबर आप अलग से F G H A तो इन्हें काटें ना कि इटले B C D E बस अब डू काम क्लियर એકદમ સરળ હતું એકદમ સીધું કામ એકદમ શાંતિથી પતી ગયું તો ચાલો બસ એટલું જ આજના લેક્ચરમાં ફરી મળીશું પાછા આર્યમ એજ્યુકેશન થ્રુ અને કંઈક નવું શીખીશું ધન્યવાદ અને આવજો